સરવાળા અને બાદબાકીની રકમ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચીચી અને ચૂચુ સાથે મળીને સરવાળા અને બાદબાકીનો વ્યવહારમાં ઉપયોગ શીખીશું. અરે ચૂચુ, તું આ પંખો લઈને ક્યાં જાય છે? ચીચી, મારો પંખો બગડી ગયો છે, તેને સરખો કરાવવા જાઉં છું. ચૂચુ, ચાલ હું તારી સાથે આવું છું. સારું, ચાલ. અરે ભાઈ, જુઓ તો, આ પંખો ચાલુ નથી થતો. ચૂચુ ભાઈ, તમે અરે હવે તો નવો પંખો લઈ લો. નવો પંખો ફક્ત 78 રૂપિયાનો જ છે. ચીચી, અત્યારે તો મારી પાસે ફક્ત 58 રૂપિયા છે. આટલા રૂપિયામાં હું નવો પંખો કઈ રીતે લઈ શકીશ? ચિંતા ના કર ચૂચુ, હું પંખાવાળાને વાત કરું છું. ભાઈ, તમે આ જૂના પંખાના કેટલા રૂપિયા આપશો? આ જૂના પંખાના 32 રૂપિયા આપીશ. જો ચૂચુ, તારી પાસે અત્યારે 58 રૂપિયા છે અને આ જૂના પંખાના 32 રૂપિયા મળશે, તો તારી પાસે કુલ કેટલા રૂપિયા થશે? આ જાણવા માટે 58 અને 32 ને એકમ દશકના સ્થાને લખીને તેમનો સરવાળો કરવો પડશે. હા, તો હવે આપણે પહેલા એકમના સ્થાનની સંખ્યા 8 એકમ અને 2 એકમને ઉમેરીશું. તો 8 પછી 9 અને 10 થશે. 10 માં 0 એકમ અને 1 દશક છે, એટલે 0 ને આપણે એકમના સ્થાને અને 1 ને દશકના સ્થાને, હવે દશકના સ્થાને સૌથી ઉપર વધી મૂકીશું. હવે દશકના સ્થાને 5 દશકમાં 3 10 ઉમેરવાથી 5 પછી 6 7 8 10 થશે. અને 8 10માં વધી 1 10 ઉમેરવાથી 9 10 થશે. તો 58માં 32 ઉમેરવાથી 9 10 થશે. હા, 9 10 એટલે કે 90 રૂપિયા. અરે હા, જૂનો પંખો વેચવાથી મારી પાસે કુલ 90 રૂપિયા થઈ જશે. તો 90 રૂપિયા પંખાવાળાને આપીને 78 રૂપિયાનો નવો પંખો ખરીદવાથી મારી જોડે કેટલા રૂપિયા બચશે? ચાલ આપણે 90 અને 78 ને એકમ દશકના સ્થાને લખીને 90 માંથી 78 ની બાદબાકી કરીએ. સૌથી પહેલા આપણે એકમના સ્થાનની સંખ્યાની બાદબાકી કરીશું. અહીં 0 માંથી 8 ની બાદબાકી કરી શકતા નથી, એટલે દશકના સ્થાને 9 દશકમાંથી 1 10 ઉછીના લઈશું. તો હવે આપણે એકમના સ્થાને 0ની જગ્યાએ 10 એકમ લખીશું. 10 એકમમાંથી 8 એકમ બાદ કરવાથી 1 અને આ 2 એકમ બાકી રહેશે. હવે જો અહીં દશકના સ્થાને 8 10માંથી 7 10 ની બાદબાકી કરવાથી 1 10 બાકી રહેશે. હા, તો આમ 90 માંથી 78 ની બાદબાકી કરવાથી 1 10 અને 2 એકમ એટલે કે 12 રૂપિયા બચશે. અરે વાહ ચૂચુ, હવે તો તું નવો પંખો પણ ખરીદી લઈશ અને 12 રૂપિયા પણ બચાવી લઈશ. સાચું કહ્યું ચીચી. તો ચૂચુ, હવે તો ખરીદી લે નવો પંખો. સારું ચીચી. ભાઈ, આ લો 58 રૂપિયા અને આ જૂનો પંખો. ચૂચુ ભાઈ, આ લો તમારો નવો પંખો અને બાકી બચેલા 12 રૂપિયા. અરે ભાઈ, આ નવો પંખો સારી રીતે તો ચાલશે ને? હા, આ જુઓ. ઠંડો પવન આવી રહ્યો છે. આભાર ભાઈ. ચૂચુ, બચેલા 12 રૂપિયા માંથી નવા પંખાની પાર્ટી ચોક્કસ આપજે.
સારું ચીચી, આવજે ચૂચુ. મિત્રો, આજે આપણે સરવાળા અને બાદબાકીનો વ્યવહારમાં ઉપયોગ શીખ્યા. આગળના વિડીયોમાં આપણે સરવાળા અને બાદબાકી સંબંધિત રસપ્રદ ઉદાહરણ સમજીશું.